કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય કોરોનાના નવા સબ વેરિયન્ટ JN1 ને લઈ સાવધાન થઈ રહ્યું છે. સોમવારે કેન્દ્રમાંથી COVID-19 કેસોમાં થયેલા નવા વધારા અને નવા JN1 પેટા વેરિયન્ટના પ્રથમ કેસની શોધે ધ્યાનમાં રાખીને રાજ્યોને એડવાઇઝરી જારી કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે કેરળમાં ઓમિક્રોન સબ વેરિયન્ટનો એક નવો મામલો સામે આવ્યો છે, જેથી સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ પણ અત્યારથી જ સજ્જ થઈ ગઈ છે અને જરૂરી સાવચેતીના પગલાં લેવાના શરૂ કરી દેવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ 20 ડિસેમ્બરે તમામ આરોગ્ય મંત્રીઓની બેઠક બોલાવી છે. કેન્દ્રીય આરોગ્ય સચિવે કહ્યું કે આગામી તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને રાજ્યોએ શ્વસનની સ્વચ્છતા સાથે રોગ ના ફેલાવાના જોખમને ઘટાડવાની જરૂર છે. આ માટે જરૂરી જાહેર આરોગ્યના પગલાં અને અન્ય વ્યવસ્થા કરવા સલાહ આપી હતી. કેન્દ્રએ રાજ્યોને કોવિડ પરીક્ષણ માર્ગદર્શિકા અનુસાર પર્યા પરીક્ષણની ખાતરી કરવા જણાવ્યું છે. RT-PCR અને એન્ટીજેન પરીક્ષણોનો ભલામણ કરેલો હિસ્સો જાળવી રાખો. ઇન્ટીગ્રેટેડ હેલ્થ ઇન્ફોર્મેશન પ્લેટફોર્મ પોર્ટલ સહિત તમામ આરોગ્ય સુવિધાઓમાં ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારી અને ગંભીર તીવ્ર શ્વસન બીમારીના કેસોનું નિયમિતપણે નિરીક્ષણ કરવા અને જાણ કરવા પણ કહેવામાં આવ્યું છે. મંત્રાલયે RT-PCR પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવા અને ભારતીય જેનોમિક્સ કોન્સોર્ટિયમ પ્રયોગશાળાઓને જીનોમ સિક્વન્સિંગ માટે સકારાત્મક નમૂનાઓ મોકલવા પણ કહ્યું છે, જેથી સમયસર નવા પ્રકારો શોધી શકાય. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ડેપ્યુટી કમિશનર ડોક્ટર આશિષ નાયકે જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગની ટીમ પણ અત્યારથી જ તકેદારીના પગલાં લઈ રહી છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આ વર્કશોપનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત સિવિલ સ્મિમેર અને PSA પ્લાન્ટ પર મોકડ્રીલનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સિવિયર ખાંસી, શરદી અને તાવના દર્દી પર મોનિટરિંગ અને ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે. જરૂર જણાય તો જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યું છે. ઓક્સિજન સપ્લાય કરવાનું પણ રિવ્યૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા 193 હોસ્પિટલમાંથી માહિતી રોજ લેવામાં આવી રહી છે.